એ ઘરેની મજૂરી છે આ હું છે એ કોઈ દાવો ધરાવી ને આપણે અમે જમાવી દઈ એ વાતમાં ફેફા છે વાલ જમાવનાર કોક બીજો છે જેના મહાપુરુષ નો શબ્દ બોલીશ ને એ શબ્દ બ્રહ્મ છે એ ભગવાન છે એ જમાવે છે એની કૃપા થાય ને તો જ આવે હાલમાં જામેલું પડ્યું છે ક્યાં ઓગરી સદાધાર જાયજો વાલ આપે તો ખૂબ દર્શન કર્યા હોય પણ ત્યાં જઈને પૂજ્યો આપણા મહાપુરુષ આપણા યોગ પુરુષ વિજય બાપુ બેઠા છે ત્યાં હાલમાં હજીજી આપા ગીગાના માટ પીડ્યા છે ને માટ માટલા એમાં મેળવણ હજી નથી નાખવું પડતું સવારે દઈએ જ હોય વાલા ગીગા બાપા 200 વર્ષ પેલા જમાવી દીધું વાલા ગોવાળિયા ભૂખ્યા હોઈ જતા ગોવાળિયા અને ગીગા બાપા રાતના ઘુમરો મારે તો ગાયોની સેવા કરી કરી થાકી ગયા એમને હોઈ જાય મેળો નાખતા ભૂલી જાય સવારે દહીં જામણી તો ગોવાળિયા ભૂખ્યા રે અને આપા ગીગાને ખબર પડી વાલા ધણીનું નામ લઈ જેટલા ત્યાં માટ પીડા છે હાલમાં કોઈ દર્શન કર્યો કોઈ સમય જાવ તો એ બધાય માટમાં જે હાલમાં દૂધ નખાય છે આપા ગીગાએ અલગ ધણીના નામ લઈને ખાલી આમ માથે પંજો જ મૂક્યો હતો વાલા 200 વર્ષ થયા છે હજી એમને એમ દહીં જામે છે વાલા આ પ્રમાણ છે એમના ભક્તિના પ્રમાણ છે ભજન તો અહીંયા ટપો દાદાનું જામેલું છે એનું ભજન વીરા બાપાનું જામેલું ભજન પીડ્યું છે આપણને તો ખેતી આપી બાપાએ સારી ખેડ ન કરી હવે એમને ખેતી આપી દીધી હોય આપણા બાપ દાદા કેવી ખેતી આપી આપણે એમાં સારો ખેડૂતનો દીકરો હોય ને તો એવી ખેતી કરે આમ ખેતરને એવું ચોખ્ખું રાખે આ ખેતરમાં ખબર રાખજો નકર પાછળથી પસ્તાશો સામું ખેતર છે આ એક ખેતર છે આની ખબર રાખવાની વાત કરીશ આમાંય ઘણા ગુંડા જાગે બાવળામાં એવું કે કામનાન ક્રોધનાન લોભનાન મોહનાન ક્રોધનાન અમે જાડવા ઉગે એને વાટતા રહ્યો એને સાફ કરતા એવો ડાયો દીકરો પિયુષ ખૂબ આનંદ કરાવે છે અને આપણી પરંપરા ભજનની પરંપરા વાળા આપણી જૂની પરંપરા ભજનની પરંપરા એને આવા દીકરા પકડી લે તો એથી મોટી વાત શું બીજું હોય જે આપણે 45-50 વર્ષથી આપણે આમાં ગરથોલિયા ખાઈ છીએ સંતોના ચરણમાં હાથે આલોટી છે આપણે હજી અને એ પરંપરાને જો કોઈ પકડવાર આવી જાય તો એમને હોપી દેવા કે લ્યો પછી દોહરો ઉતાર નખાય અમુક સમય પછી દોહરા કાંધે રાખીએ ને તો ડોકા નમી જાય આમ આમ થઈ જાય એ કદાચ પહેલા નમાવી દેવું હું ખોટો બહાર નું લાગે ને દોહરો કાઢી નાખવું એમ કાશીનાથ મહાદેવની 12 વર્ષ તપસ્યા કરી અજમદા જાય અને આવ્યા વાલાઓ આકાશવાણી થઈ કે માગો અજમલ માગો કે પ્રભુ આપ તો અંતર્યામી છો મારા હૃદયની જાણો છો તમે કે અજમલ હું તો અજરા અમર છું અજન્મા છું જન્મતો નથી મરતો નથી પણ મારું તમને વચન છે તમે દ્વારકા જાઓ અને દ્વારકાધીશને મારા વચનની યાદ અપાવજો બધી મનોકામના તમારી પૂર્ણ થશે આવ્યો અજમલ રાજા ક્યાં રાજસ્થાન ભૂમિ માથે મુંડુ કાશ્મીર વાળા માતા મેણ દે 12 વર્ષથી રાહ જોવે છે આવ્યા રાજન આવ્યા ખૂબ રાજી થયા માં હાલ વાલ પૂછે છે કીધું કે હા સતી મને ભોળાનાથે વચન આપ્યું છે અને સપને આવીને વાત કરી છે આકાશવાણી થઈ છે મારે દ્વારકા જવાની મને વાત કરી છે તો જલ્દી મોડું કરું માં જલ્દી જાઓ અને હાલેશ વાલા ફોન મેં પહોંચેશ બરાબર આપણા મહાપુરુષ દુધરેજના મહાપુરુષ ઓડવારી જગ્યા એમના મહાપુરુષ દાસ નારાયણ એમની વાણી છે સરનામું તો લઈ જ લેવું નકર ગાડી ક્યાં જઈને ઉભી રહી એમ નક્કી નહીં આ મહાપુરુષના જે સરનામા છે ને આ વાણી કોની તા કે ભાઈ અહીંયા હો આ કોનો બધા કે અહીંયા એમાં આધાર વિનાનું માયલું નહીં જવાનું એડ્રેસ થવું જોઈએ
બધા મહાપુરુષોની સાઈન છે કે ભાઈ આમાં કઈ હોય તો કહેજો, અમે અમારી વાણી છે. સદગુરુ સ્વરામ બાપાની સાઈન છે, કબીર સાહેબની સાઈન છે, મીરાબાઈની સાઈન છે, સતાર બાપુની સાઈન છે, બધાએ કીધું કઈ હોય તો કહેજો, એ વાણી છે. અને વેદના છે, મનોરંજન નથી, આત્મરંજન છે. આત્માને મોજ આવે, મનોરંજન માટે તો ઘણા સાધન છે, પણ આત્માને મજા આવે એવું કોઈ સાધન હોય ને તો એ સંત સમાગમ, ભજન, સત્સંગ, સેવા, આ બધું દુર્લભ છે. એવી બાર પૂનમ ભરી અજમલ રાજાએ તો પાગલ જવાબ બની ગયા. કહો ભોળાનાથે મને વચન આપ્યું પણ મૂર્તિ માંથી કઈ જવાબ મળતો નથી. તેરમી પૂનમ આવે છે, દ્વારમાં આવીને ઉભા રહી ગયા ઠાકર હામા. હે ઠાકર, આ તેરમી પૂનમ છે, મારી પ્રાર્થના સાંભળો, મને કાશીનાથ મહાદેવનું વચન છે, વચને ખાતર આવ્યો છું, મને કીધું છે એમને, એટલે આવ્યો છું. પણ તોય મૂર્તિમાંથી કઈ જવાબ નથી મળતો. તઈ રાજનને ક્ષણિક ક્રોધ આવ્યો, થાળમાં જે લાડુ પીડ્યા હતા ને લાડુ એમને ભગવાનને દેવા માંડ્યા. લાડુ માર્યા, પાસે લોટો પીડ્યો તો લોટો લોટાને હું બાકી રાખ્યો, લોટો ભગવાનને માર્યો. અને બ્રાહ્મણ લોકો જોઈ ગયા, ગુગલી લોકો, કોઈ પાગલ રાજા આવી ગયા, પાગલ રાજા બાવડા પકડીને બહાર કાઢ્યા. રાજા શું કરો છો? કે ભાઈ બે વાત કરું ઠાકર હામો, પણ તેરમી પૂનમ છે, આ જવાબ નથી મળતો. બ્રાહ્મણ સમજી ગયો કે આ તો લગ્ન વાળો ભક્તરાજ લાગે છે, કોઈ લગ્ન લાગી ગઈ લાગે છે. કે તમે કોની વાત કરો? હું ઠાકરની વાત કરું. તો ઠાકર તો અહીંયા તો એનું દેવળ છે, અહીં તો એની મૂર્તિ છે. ઠાકર તો દરિયામાં બિરાજે છે. હે દરિયામાં? ક્યાં દરિયામાં? અહીંથી હેઠા ઉતરી જાઓ, મારો કૂદકો ઠાકર ના દરિયામાં જશે. અને વાલા એટલા ગુગળી ના શબ્દો સાંભળી, બ્રાહ્મણ ના શબ્દો સાંભળી, અને અજમલ રાજાએ પગ વધાર્યા. વાલા ધીમા 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 ભુરિયા બાવાની ભેખડે ચડ્યા અને ન્યાથી કૂદકો માર્યો, ગોમતી ના કાંઠેથી કૂદકો માર્યો દરિયામાં. વાલાએ હોનાની દ્વારકા રચાવી નાખ્યો, ભક્ત માટે હોનાની દ્વારકા. ભગવાન હિચકે છે, માં ભગવતી અષ્ટપટાણી સેવામાં છે, પણ પાટો વાળીને ભગવાન બેઠા છે. અજમલ રાજાએ પ્રણામ કર્યા, બે હાથ જોડ્યા, પ્રભુ પધારો, અજમલ આવો આવો, બેસો બેસો. ભગવાન હામું જોઈ રહ્યા, પ્રભુ આ પાટા તમારે વાળવા પડે. એ ભગવાન યાદ આપ્યા કે અરે ભક્તરાજ, ઘડીક પેલા એક મારો ભગત આવ્યો હતો મારા દેવળે, હું ઘડીક નહીં હામું ન બોલ્યો ને, મને લોટો માર્યો માથામાં, યાદ આવી ગયો અજમલ રાજા. પ્રભુ તો હું જ હતો. ખેર આવવાનું કારણ કયો અજમલ? આવવાનું કારણ પ્રભુ એટલું છે, આપને રાજસ્થાન ભૂમિમાં પધારવાનું છે. તો વિરમદેવજી તમારે ત્યાં આવે છે, તમારું વાંજિયા મેળું ભાંગી નાખશે. બસ ઓડા વિરમદેવજી આવે છે અને ભગવાનને વચને બાંધ્યા હો અજમલ રાજા. ભક્ત રાજ છે ને એ ભગવાનને બાંધી લ્યો, પ્રેમથી બાંધી લ્યો. પ્રભુ વડા વિરમદે તો નાના કોણ? અને ભગવાન મુંજાણા, પ્રભુ તો હવે નાનો તો હું બનીને આવું બીજું. ધણી રામદેવજી મહારાજનું ભાદરવા સુદ બીજના દિવસે બાપાનું અવતરણ થાય છે. દાસ નારાયણ અમારા દુધરેજના મહાપુરુષ, ઓડવાડી જગ્યાના મહાપુરુષ લખે છે, પુત્ર રે વિના
I
भक्ति ए भक्ति
ભક્તિ આવી ભક્તિ
भगती